હવે આપણે 10મો સમ સધ્યાચાર વિભાગીનો બીજો સમ જે છે એ ગણશું 181માં પેજ ઉપર. રકમ આપણને આ રીતે આપેલી છે, પાછલા 5 વર્ષમાં એક વિમાન કંપનીના વિમાનોમાં પ્રવાસ કરેલ પ્રવાસીઓની સંખ્યા વિશે નીચેની માહિતી પ્રાપ્ત થાય છે. સુરેખ વલણનું અન્વયોજન કરો, આ પ્રશ્ન હોય એટલે આપણે ન્યૂનતમ વર્ગોની રીતનો ઉપયોગ કરવાનો હોય છે. સુરેખ વલણનું અન્વયોજન કરીને વર્ષ 2016 માટે વલણની કિંમતનું અનુમાન કરો. કોષ્ટક આપણને આ રીતે આપેલું છે, વર્ષ 2011 થી 2015 સુધી અને પ્રવાસીઓની સંખ્યા 1000માં આપણને આપેલી છે અનુક્રમે 45, 47, 44, 40 અને 38. તો ચાલો હવે આપણે આ સમની ગણતરી કરીએ. તો આપણે સૌ પ્રથમ કોષ્ટક બનાવશું. તો વર્ષ જે આપણને આપેલા છે 2011 થી 2015 સુધી લખી લેવાના અને વર્ષને સમયમાં ફેરવી નાખીએ તો 1થી શરૂ કરીને નંબર આપવાના. તો 5 વર્ષ છે એટલે 1 થી 5 નંબર નો સરવાળો થશે 15. પછી આપણને પ્રવાસીઓની સંખ્યા આપેલી છે વાય, એને લખી અને એનો સરવાળો કરો તો 214 થશે. આ બંને કોલમનો ગુણાકાર કરો. આપણે આ બે જ કોલમ આમ જોઈએ તો બનાવવાના હોય છે. તો 45 × 1 એટલે 45, 2 × 47 = 94, 3 × 44 = 132, 4 × 40 = 160, 5 × 38 = 90 અને TYનો સરવાળો કરો તો સરવાળો થશે 621. હવે છેલ્લું કોલમ આપણે બનાવશું ટી સ્ક્વેર, એટલે સમય જે આટલો છે એનો વર્ગ કરીએ તો 1 થી 5 નંબરનો વર્ગ થશે 1, 4, 9, 16, 25 અને સરવાળો થશે 55. હવે આપણે ન્યૂનતમ વર્ગોની રીતે વલણ મેળવવું હોય તો 4 વસ્તુ જોઈશે આપણને, ટી બાર, વાય બાર, બી અને એ. તો સૌ પ્રથમ આપણે ટી બાર અને વાય બારની ગણતરી કરીએ. તો ટી બારનું સૂત્ર છે સિગ્મા ટી અપોન એન, એટલે 15 ભાગ્યા 5, તો ટી બાર મળશે આપણને 3. અને વાય બાર સિગ્મા વાય અપોન એન, એટલે 214 ભાગ્યા 5, ભાગાકાર કરતા વાય બાર થશે 43.8. હવે આપણે બીની ગણતરી કરીએ. તો બીનું સૂત્ર એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય છેદમાં એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર. હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ તો એન બરાબર 5, સિગ્મા ટી વાય 621 માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય એટલે 15 × 214 છેદમાં એન એટલે 5 અને સિગ્મા ટી સ્ક્વેર બરાબર 55 માઇનસ સિગ્મા ટી એટલે 15 નો સ્ક્વેર. હવે આ બંનેનો ગુણાકાર કરીએ, આ બંનેનો ગુણાકાર કરીએ અને એ જ રીતે છેદનું પણ સાદરૂપ આપીએ તો આપણને મળશે 3105 માઇનસ 3210 છેદમાં 275 માઇનસ 225. અંશની બાદબાકી કરતા માઇનસ 105 આવશે અને છેદની બાદબાકી થશે 50. ભાગાકાર કરીએ તો બીનો જવાબ થશે માઇનસ 2.1. હવે આપણે એ ની ગણતરી કરીએ તો એનું સૂત્ર છે વાય બાર માઇનસ બી ટી બાર. વાય બાર 42.8 માઇનસ બી માઇનસ 2.1 અને ટી બાર આપણને આપેલું છે 3. સાદરૂપ આપો તો આપણને 42.8 માઇનસ માઇનસ પ્લસ થશે, આ બંનેનો ગુણાકાર થશે 6.3 અને જવાબ આવશે 49.1. હવે એ અને બી બંનેની કિંમત આપણે
વલણ સમીકરણમાં મૂકીએ તો આપણને સમીકરણ મળશે વાય કેપ બરાબર એ પ્લસ બી ટી, એ 49.1 માઇનસ બી 2.1 અને ટી. હવે પ્રશ્ન આપણને એક આગળ પૂછેલો છે, વર્ષ 2016 માટે પ્રવાસીઓની સંખ્યાનું અનુમાન કરો. તો આપણે વર્ષ 2015 માટે ટી બરાબર 5 લીધા, 16 માટે કેટલા લેવા જોઈએ? ટી બરાબર 6. તો ઉપરના સમીકરણમાં અહીંયા આપણે ટી બરાબર 6 મૂકી દઈએ તો વાય કેપ થશે 49.1 માઇનસ 2.1 ગુણ્યા ટી એટલે 6. તો 49.1 માઇનસ આ બંનેનો ગુણાકાર થશે 12.6 અને બાદબાકી કરીએ તો 36.5 હજાર. આમ આપણો જવાબ થશે વર્ષ 2016 માટે વલણ કિંમત અંદાજે 36.5 હજાર થશે.